आरजीपी एके जाडेजाना मातृश्रीना दुखद अवसान बाद तेमने श्रद्धांजलि पाठवा संतवाणीनुं आयोजन करायुं। पूर्व आईजीपी ए के जाडेजा साहेबना मातृश्रीना अवसानथी खूब दुःखनी लागणी प्रसरी छे। त्यारे तेमने श्रद्धांजलि पाठवा संतवाणीनुं आयोजन करायुं हतुं। हाल कोरोना महामारीने पगले जे परिस्थिति सर्जाई छे તે ધ્યાને લઈ હનુમાન મંદિર નારાયણ ભજન ધામ મથે ભજનિક સંતવાણીનું આયોજન કરાયું હતું। પૂર્વ આઈજીપી એ કે જાડેજા સાહેબ, જેમણે 4 વર્ષ અહીં આઈજીપી તરીકે ફરજ બજાવી છે, ત્યારે આવા નિષ્ઠાવાન પોલીસકર્મીનું સિંચન અને ઘડતર કરનાર એવા એમના માતાનું આદિપુર ખાતે હાર્ટ એટેક આવવાથી દુઃખદ અવસાન થયું હોય સર્વેએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા સમરતસિંહ બાપુ અને નારાયણ ભજનધામની આખી ટીમ દ્વારા આ આયોજન કરાયું હતું અને સૌએ સાથે મળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજે સંતવાણી દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનું છે અને એ શ્રદ્ધાંજલિ પૂર્વ આઈજીપી એ કે જાડેજા સાહેબના માતૃ જનકમાને જ્યારે 5-1 દિવસ પહેલાં આદિપુર મધ્ય હાર્ટ એટેક આવવાથી બાનું દુઃખદ અવસાન થયું અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમરતસિંહ બાપુ અને નારાયણ ધામની આખી ટીમ, અલખના આરાધક સમરતસિંહ બાપુ, અમે જ્યારે બાના દુઃખદ સમાચાર મળે અને ત્યારે અમે ધાંગધ્રા જવા માટે નીકળવાના હતા ત્યારે એ કે જાડેજા સાહેબે એવું કહ્યું હતું કે ત્યાં કોરોના મહામારી જેવી બીમારીઓ આપણે આવું કંઈ રાખ્યું નથી એટલે આપ ધક્કો નહીં ખાતા, પણ નારાયણ ધામ અને જાડેજા સાહેબનું એક એવું વ્યક્તિત્વ કે જાડેજા સાહેબના વ્યક્તિત્વમાં આપણે જોઈએ તો અહીંયા 4 વર્ષ સુધી આઈજીપી તરીકે રહ્યા અને જેમને સંસ્કારનું સિંચન મળ્યું હતું એ બાશ્રી જનકબા દ્વારા, અને જનકબાને જ્યારે શ્રદ્ધાંજલિ આપવાની હોય અને એમને આ નારાયણ ધામ વિકાસ સમિતિમાં દર પૂનમના બાપુ સમરસિંહ બાપુ એ કે જાડેજા સાહેબના બંગલે ભજન કરતા હતા અને બાપુ એક આધ્યાત્મિક વ્યક્તિત્વ પણ ધરાવે છે અને ગુરુદેવના એમના જે ગુરુની એમના ઉપર કૃપા દૃષ્ટિ, એમની જે ગુરુ પ્રત્યેની જે ભક્તિ અને આ ધામમાં ગુરુદેવના નામે જ એમને જે આપણે જોઈ શકો છો આ શેડ અને ગૃહમાંથી એ કાયમ ભજન થઈ શકે અને એ ભજનમાં શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય તો એના બારે એક સેટ અને મોટું ગ્રાઉન્ડ અને એ ગ્રાઉન્ડમાં લોકો બેસી અને ભજનનો આખો આનંદ લઈ શકે અને પ્રભુની ભક્તિ કરી શકે આવા હેતુથી જ્યારે અહીંયા કને એમણે આ એક ઉમદા કાર્ય કર્યું હતું અને જ્યારે લોકો સત્તા ઉપર હોય, આઈજી હોય, ત્યારે તો અસંખ્ય લોકો એમને યાદ કરતા હોય છે, પણ આમનું વ્યક્તિત્વ તમે જોવો કે આજે એ હોદ્દા ઉપર પણ નથી, પૂર્વ છે આઈજી, પણ છતાં એમની શ્વાસ, એમની કરેલી ભક્તિઓ અને એમને જેમને સંસ્કાર જેમને સિંચન કર્યું હતું એ બાશ્રી જનકબાનું જ્યારે દુઃખદ અવસાન થયું છે ત્યારે આપણે પ્રભુ પાસે, હનુમાનજી પાસે, મા મોમાઈ પાસે અને ભુજંગદાદા પાસે એવી પ્રાર્થના કરીએ કે બાનું જે એમનું જીવન હતું અને એ જીવનમાં એમને જે પુણ્ય કાર્યો કર્યા હતા અને પ્રભુ એમની આત્માને ખૂબ જ શાંતિ આપે અને એમના પરિવાર ઉપર આવી પડેલી જે આ દુઃખદ ઘટના છે એને સહન કરવાની શક્તિ આપે એ હેતુથી આજે આપણે શ્રદ્ધાંજલિ અને સાથે સાથે આપણે અહીંયા સંતવાણીનું આયોજન કર્યું છે। રાજેન્દ્રસિંહભાઈએ કીધું એમ માનનીય પૂર્વ આઈજી સાહેબ જાડેજા સાહેબ એમના માતૃશ્રીનું અવસાન થયું અને એ અવસાન થયા પછી અમે એક એવો વિચાર કર્યો કે અહીંયા હનુમાનજી, સ્વયંભૂ હનુમાન મંદિર અને નારાયણ ભજનધામ અહીંયા આપણે ભાવાજલી શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ આયોજન આપણે કરીને સાથે મળીને અમે આ એક આયોજન કરેલું છે અને આ જગ્યા છે, આમાં ઘણું બધું જાડેજા સાહેબનું યોગદાન છે, સુનિયમાંથી સર્જન થયું છે, એમાં ઘણું બધું કરાવ્યો છે અને એક એવા ઓફિસર કે જેના વિશે વાત કરવી હોય તો આપણા પાસે શબ્દો મળે નહીં એવું જીવનું ઉચ્ચ કક્ષાનું જીવન, તો એમના એવા એક ગુણિયલ વ્યક્તિના
ના અવસાન નિમિત્તે સાથે મળી અને અમે ત્યાં ભાવાજીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે. અને આવા એક દિવ્ય આત્માને જાડેજા સાહેબના માતુશ્રી એમના દિવ્ય આત્માને પરમાત્મા એને કહેવાય કે મોક્ષ અને નિર્વાણ આપે એવી હનુમાનજી મહારાજ અને મોમાય મા પાસે બે હાથ જોડી અને પ્રાર્થના કરું છું.